જૂનાગઢના સર્કલ ચોકમાં આવેલી એક દુકાનમાં ગટરના પાણી ભરાયાની સમસ્યાને લઈને દુકાનદાર દ્વારા મનપામાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી ગટરની સમસ્યા દૂર ન થતાં દુકાનદારો મુશ્કેલીઓમાં મુકાયા. એક બાજુ તંત્ર દ્વારા ગંદકી ન ફેલાય અને સ્વચ્છતાની સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ મનપાના જ અધિકારીઓ આ સ્વચ્છતા રાખવામાં સમજતા નથી. અહીં વાત છે જૂનાગઢના સર્કલ ચોક પાસે આવેલી એક દુકાનની, કે જ્યાં વર્ષોથી ગટરના પાણી દુકાનમાં ઘૂસી આવે છે અને દુકાનદારોને રોજ આ પાણી ડોલથી દૂર કરવું પડે છે. મનપામાં અનેકવાર રજૂઆત કરવા છતાં એન્જિનિયરિંગે કહ્યું કે દુકાન ઊંચી લઈ લો, પાણીનો નિકાલ નહીં થાય તેમ દુકાન સલીમભાઈ ગોરીએ જણાવ્યું હતું. અહીં 3-1 વર્ષ પહેલાં રોડ બન્યા ત્યારે ગટરના ઢાંકણા ઢાંકી દેવાયા હતા, જેને લઈ આ ગટરનું પાણી દુકાનમાં ઘૂસી આવતા દુકાનદાર આ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મનપાના એન્જિનિયરિંગ થાપલિયાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ લોકોની રજૂઆતને ધ્યાને લઈને કામગીરી શરૂ કરાશે અને ગટરના પાણીની સમસ્યા દૂર થશે. હા, મારું નામ સમીર ગોરી છે અને મારે કપડાં રંગવાની ને હોળીના કલરની દુકાન છે. મારે તકલીફ એ છે કે 3 વર્ષ પહેલાં દાણા પીરવાળો રસ્તો બનાવ્યો મહાનગરપાલિકાએ. હવે જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન અમુક પથરા ગટરમાં પડી ગયા. હવે એનાથી ગટરનું મોઢું બંધ થઈ ગયું, જેથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. એમાંથી એ પાણીનો નિકાલ થતો નથી, એના કારણે બધું પાણી મારી દુકાનની અંદર આવી જાય છે. એ 3 વર્ષની અંદર લેખિત તથા મૌખિક બે રીતે મેં અરજી કરી અને પ્રશાસન આવ્યું, 1-2 વાર આવીને જોઈ પણ ગયા, પણ એ લોકો જોઈ ગયા ને પછી ખાલી એમ કહે છે કે ભાઈ હવે 5 દિવસ પછી અમારા માણસો આવીને કરી જશે, 10 દિવસ પછી આવીને અમારા માણસો કરી જશે. અત્યાર લગીન કોઈ આવ્યું નથી અને અમારો પ્રશ્ન એમને એમ છે ને, આજની તારીખ લગીનમાં પાણી ઘરી જાય છે. અત્યારે મચ્છર આ તે બધું થાય છે, અમે બેસવું અઘરું છે, અમે ધંધો નથી કરી શકતા, અમારે નુકસાની પણ ગઈ. વારંવાર ફોન કરવા દ્વારા પણ એ લોકો આવતા નથી અને છેલ્લે અમને એમ કીધું કે આમાં કાંઈ થશે નહીં અને તમે તમારી દુકાન અધર લઈ લો. અમારે શું કરવું, બીમાર પડ્યા તો અમારી જવાબદારી કોની? આ બધું પ્રશાસનનું કામ છે, પણ પ્રશાસન કોઈ જાતનું ધ્યાન આપતી નથી. આ અમે 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 એને કીધું કે ભાઈ અમે તમે ના કરતો તો અમારી રીતે કરી લઈએ, તો કે ના કે એ સરકારી રોડ છે, તમે ના ખોદી શકો, ખોદશો તો 1,00,000 રૂપિયાનો દંડ થશે, FIR ફાટશે તમારી ઉપર. હવે વંડા ચૌહાણ, GTV ન્યૂઝ, જૂનાગઢ.